श्री स्वामीनारायण मंदिर भुज द्वारा आषाढ़ी बीज ना रोज भव्य रथयात्रा महोत्सव नु आयोजन संदर्भे पत्रकार परिषद नु आयोजन करायु हतु। श्री नर नारायण देव द्विशताब्दी महोत्सव भुज ना उपलक्ष्य में श्री स्वामीनारायण मंदिर भुज द्वारा दर वर्षे आषाढ़ी बीज ना दिवसे भगवान जगन्नाथ जी नी भव्य रथयात्रा नु आयोजन करवामां आवतुं होय छे, परंतु छेल्ला बे वर्षथी कोरोना महामारी ने कारणे रथयात्रा सादगीपूर्ण रीते मंदिर ना प्रांगण में योजवामां आवेल। कोरोना काल माथी भगवान ने हेम खेम लोकोने पार पाड़ता आ वक्ते भव्याती भव्य जगन्नाथ जी नी रथयात्रा भुज मंदिरना महंत सद्गुरु पुराणी स्वामी धर्मनंदन दास जी, उप महंत सद्गुरु स्वामी भगवत भुवन दास जी, सद्गुरु पार्षद वर्य कोठारी श्री जादवजी भगत, सद्गुरु स्वामी प्रेम प्रकाश दास जी અને વડીલ સંતોની આજ્ઞાથી આયોજન કરવામાં આવેલ છે। આગામી તારીખ 1 જુલાઈને શુક્રવારના રોજ મહાદેવ ગેટ હમીરસર સર્કલ પાસેથી પ્રારંભ થઈ ભુજ નગર વિસ્તારોમાં બસ સ્ટેશન, કચ્છ મિત્ર સર્કલ, શ્રી સ્વામિનારાયણ જ્યુબેલી સર્કલ, શ્રી નરનારાયણ દેવ સર્કલ મોટા બંધ થઈ નૂતન સ્વામિનારાયણ મંદિર મધ્યે રથયાત્રા સમાપન કરવામાં આવશે। આ અંગે વિશેષ માહિતી આપતા સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામી દેવપ્રકાશ દાસજીએ માહિતી આપતા જણાવ્યું હતું કે સર્વે મિત્રોને નમસ્કાર, જય સ્વામિનારાયણ। કચ્છી નૂતન વર્ષ એટલે આનંદ થાય કે આષાઢી બીજના દિવસે આખા ભારતની અંદર ભગવાન જગન્નાથજીની ભવ્યાતિ ભવ્ય નગરયાત્રાનું આયોજન કરવામાં આવે છે। છેલ્લા 8 વર્ષથી ભુજ મંદિર દ્વારા બહુ ભવ્યાતિ ભવ્ય નગરયાત્રાનું આયોજન કરવામાં આવે છે। એમાં ભુજ મંદિરના મહંત પરમ પૂજ્ય સદગુરુ સ્વામી ધર્મનંદન દાસજી સ્વામી, ઉપમહંત સદગુરુ સ્વામી ભગવત જીવનદાસજી સ્વામી, સદગુરુ સ્વામી પ્રેમ પ્રકાશદાસજી સ્વામી, પાર્ષદવર્ય જાદવજી ભગત આદિ વડીલ સંતોના સંકલ્પથી ભુજ મંદિર દ્વારા દર વર્ષે જે આયોજન થઈ રહ્યું છે એમાં વિશેષ ને વિશેષ લોકો આકર્ષિત થાય, લોકો ભાગ લે આવી ભાવનાથી આ વર્ષે 2 રથનું આયોજન કરવામાં આવ્યું છે। અને બંને રથની અંદર, એક રથની અંદર સંતો અને હરિભક્તો રથની અંદર જોડાશે અને બીજા રથની અંદર સાંખ્યોગી માતાઓ અને ગ્રસ્ત બહેનો રથને ખેંચી અને ભગવાનને આખા ભુજ નગરની અંદર પરિચર્ય કરવામાં આવશે। અષાઢી બીજના દિવસે કચ્છી નૂતન વર્ષના દિવસે આ જે ભવ્ય આયોજન છે એમની અંદર કચ્છના સમસ્ત સનાતન ધર્મ પ્રેમી જે ભક્તો છે, કચ્છ અબડાસા ચોવીસી માંડવી વિસ્તાર સમસ્ત ભક્તો આ રથયાત્રાની અંદર જોડાશે। સાથોસાથ ભુજ મંદિરની જે શૈક્ષણિક સંસ્થાઓ છે એમાં ગુરુકુલના વિદ્યાર્થીઓ, તેવી જ રીતે કન્યા વિદ્યા મંદિરની વિદ્યાર્થિનીઓ એ સાથે જોડાઈ અને આ રથયાત્રાનું બહુ આકર્ષણ ઊભું કરશે। સાથોસાથ એવા નવીનતમ કાર્યક્રમો હશે જેનાથી કરીને લોકોને પ્રેરણા મળશે અને ભગવાન આખાએ કચ્છની અંદર સમગ્ર સારો વરસાદ વરસાવે આવા સંકલ્પથી રથયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવશે। હમીરસર સર્કલથી બસ સ્ટેશન, બસ સ્ટેશનથી કચ્છમિત્ર સર્કલ, કચ્છમિત્ર સર્કલથી કરી જુબેલી સર્કલ, જુબેલી સર્કલથી થઈ નરનારાયણ દેવ સર્કલ અને નરનારાયણ દેવના સર્કલથી થઈ અને સ્વામિનારાયણ મંદિરના પટાંગણની અંદર આ રથયાત્રા વિરામને પામશે। બસ સમગ્ર સનાતન ધર્મ પ્રેમી ભક્તોને બસ એટલી જ અમે અપીલ કરીએ છીએ કે આ રથયાત્રાની અંદર જોડાઈએ, આ રથયાત્રાની અંદર જોડી અને આપણા જગન્નાથ ભગવાનને આપણે પ્રસન્ન કરી શકીએ અને આપણા હિન્દુ ધર્મના જે ઉત્સવો છે એ ઉત્સવો આપણા જીવનની અંદર પ્રજ્વલિત અને ઉજ્જવલ રહે અને એ હિન્દુ સંસ્કૃતિના ઉત્સવો કાયમને માટે આપણા હૃદયમાં ધબકતા રહે એવી પ્રાર્થનાની સાથે સર્વે સનાતન ધર્મપ્રેમી ભક્તોને ભાવભર્યું સ્વામિનારાયણ મંદિર, એમના મહંત પૂજ્ય ધર્મનંદન દાસજી સ્વામી આદિ સંતોના આમંત્રણથી આપ સૌને ખાસ પધારવાનું છે।